બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીની લાખો શ્રદ્ધાળુઓ જેની રાહ જુએ છે તેવા માં અંબાના પાગટ્ય દિવસ પોષી પૂનમની ઉજવણી સાદાઈથી કરવામાં આવી. પોષી પૂનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ. આ પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે, પરંતુ કોરોના સંક્રમણને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ અંબાજી મંદિર વહીવટી પ્રશાસન દ્વારા આ વર્ષે પોષી પૂનમની ઉજવણી સાદાઈથી કરવાનું નક્કી કરાયું હતું. દર વર્ષે માં અંબાના પ્રાગટ્ય દિવસે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે અને ગબ્બર પર્વત પરથી માતાજીની જ્યોત આવે છે, તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ કરાય છે. જો કે કોરોના સંક્રમણને લઈને આ તમામ કાર્યક્રમો રદ કરાયા હતા. ગબ્બરથી માં અંબાની જ્યોત લાવીને મંદિરમાં પૂજા અર્ચના કરાઈ અને મંદિરમાં મહાશક્તિ યજ્ઞ બ્રાહ્મણો દ્વારા કરાયો હતો. આજે પોષી પૂનમના દિવસે માય ભક્તોએ મંદિરના બહાર શક્તિદ્વારથી જ માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર બંધ રાખવામાં આવ્યું છે અને આ બંધના દિવસો દરમિયાન મંદિરની અંદર યાત્રિકોની સુવિધા માટે ના જઈ કઈ કામો છે તે ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન છે અને આગળ સરકારશ્રીની એસઓપી મુજબ મંદિર ખોલવાનું આયોજન કરાશે. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 21 સભ્યો દ્વારા માતાજીના ગબ્બર ગોખથી અખંડ જ્યોતનો અંશ લઈને અંબાજી મંદિરની અખંડ જ્યોતમાં સમાવવામાં આવશે અને માતાજીના ચાચર ચોકમાં માતાજીની આરતી અને મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે અને મંદિરના શિખર પર ધજા ચઢાવી સાદગીપૂર્વકમાં અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. પ્રાગટ્ય દિવસે આપણે જાણીએ છીએ, પરંતુ કોરોનાની પરિસ્થિતિની વચ્ચે મંદિર આપણે 17 તારીખથી લઈ 22 તારીખ સુધી આપણે બંધ રાખેલું છે દર્શનાર્થીઓ માટે. પરંતુ આ દિવસનું અનેરું મહત્ત્વ છે, લોકો ઘરે બેસી માતાજીના દર્શન કરી શકે એટલા માટે ઓનલાઈન દર્શન નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે આ કોરોનાની મહામારીમાંથી સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ અને વિશ્વ ખૂબ ઝડપથી બહાર આવે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા અર્થે મંદિર ટ્રસ્ટ તરફથી તમામ યાત્રિકો અને તમામ જે ધર્મપ્રેમી જનતા છે એમના પતિ અત્રે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે મંદિર બંધ છે, આ સમયગાળાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ તરફથી જે પણ નાના મોટા યાત્રિકોને શિક્ષણ લગતા કામો કરવાના છે ઝડપથી હાથ ધરી